करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छे भवादि गण प्रथम गणना विशेष धातु, एनी पहला जिहोत्यादि त्रीजा गणना 24 धातुओ जोई गया, जेमा 6 आकारांत महागा दादा, 3 इकारांत केबिहरी, 1 उकारांत हु, 6 रुकारांत श्रुघ्रुभ्रु रूप्रुभ्रु अने 8 हलंत भस धनजनधीश नीचे विजे विसतुर। आ 24 धातुओ અને એ પછી ભવાદિ ગણના વિશેષ ધાતુઓ આપણે જોઈ રહ્યા છીએ। એ વિશેષ ધાતુઓમાં શરૂઆત કરી હતી ઉદુપધાયા ગોહ હતી। ઉદુપધાયા ગોહ થી ગુહ ધાતુ જે છે એનો ગોહ ધાતુનો ગુહ થાય છે, દીર્ઘ ઉ થાય છે ઉદુપધાયા ગોહ સૂત્રથી। એ પછી 2-5 ગુપ ધૂપ વિચ્છિપણી પણ ભ્યા આય હતી, આય પ્રત્યય લાગે છે ગુપ ધૂપ વિચ્છિપણ પણ ધાતુને। ત્યાર પછી સૂત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો ધાતુ છે ઋતેર યંગ, ઋત ધાતુ છે અને યંગ પ્રત્યય છે। એ પછી કમ ધાતુ છે અને ણિયંગ ધાતુ, અરે ણિયંગ પ્રત્યય લાગે છે કમેર નિયંગ। 7-9 ગુપ્તિજ કી ભ્યસન 3 ધાતુ છે જેને સન પ્રત્યય લાગે છે, ગુપ ધાતુ, તીજ ધાતુ અને કિર ધાતુ, આ 3 પ્રત્યયોને સન પ્રત્યય લાગે છે અને સન પ્રત્યય હજી પાછળના 4 ધાતુમાં પણ લાગી રહ્યો છે। આ સનાદ્યંતા ધાતવ, સનાદિ પ્રત્યયો જ્યારે લાગે છે 12 પ્રત્યયો ત્યારે ધાતુ સંજ્ઞા થાય છે, એવું સંજ્ઞાનું નામકરણનું સૂત્ર છે। અતો ગુણે છે, ગુણ કરે છે, સન અને સપમાં પરરૂપ એકરૂપ થાય છે। છેલ્લે જોઈ રહ્યા હતા 10-13 માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી આ 4 ધાતુમાં માન ધાતુ, બદ્ધ ધાતુ, શાન ધાતુ અને આ 4માં સન તો લાગે છે સાથે સાથે અભ્યાસનો દીર્ઘ થાય છે, આ વાત આપણે કરી રહ્યા હતા। એમાં દાન ધાતુ જોઈ રહ્યા છે, પરસ્મય પદ ના 4 લકાર ના રૂપો સિદ્ધ કરી દીધા। હવે આત્મને પદમાં 3જો લકાર લોટ લકાર, એમાં લઠ લંગ અને 3જા નંબરે લોટ લકાર આવે છે। તો લોટ લકારને જોતા પહેલા અંગ કેવી રીતે બને છે અને પછી પ્રત્યય લાગે છે, તો પહેલા અંગની વાત કરી દઈએ અને પછી પ્રત્યયની વાત કરીએ। અંગ બનાવવા માટે આપણી પાસે દાન ધાતુ અનુકૂળ થાય છે, અનુકૂળ થવું સૂત્ર મુખ્ય છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય અને ગુપ્તિચકિત વ્યસનમાંથી અનુવૃત્તિ લાવીએ છીએ, એટલે કે સન પ્રત્યય લાગે છે દાન ધાતુને। સંન્યંગોહ સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ, કોને કોને, તો કે સન પ્રત્યય લાગે અને યંગ પ્રત્યય લાગે, યંગ પ્રત્યય હજી આવ્યો નથી, સન આપણે ચાલી રહ્યો છે, તો આ સન પ્રત્યય લાગે અને યંગ પ્રત્યય લાગે તો ધાતુને દ્વિત્વ ન કર્યો હોય તો દ્વિત્વ કરી દેવો, આવું કહે છે, એટલે કરી દઈએ છે દાન દાન। દાન દાન કર્યા પછી પૂર્વમાં રહેલ જે અભ્યાસ છે એમાં હલાદિ શેષ સૂત્રથી અભ્યાસસ્ય કેવલમ પ્રથમ સ્થાને વિદ્યમાન હલવર્ણ અવશિષ્યતે, અન્યની હલવર્ણાની લુપ્યંતે, બાકીના હલનો લોપ થાય છે, એક બાકી રહે છે, એટલે કરીએ છીએ દા દાન કરીએ છીએ પરમા સન છે। એ પછી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલ આકારાંત છે અને રસ્વથી, રસ્વથી અભ્યાસનો રસ્વ કરી દઈએ છે,
દદાન થઈ જાય છે, પરમાસન. પછી સંન્યતઃ સૂત્રથી જ્યાં સન પરમા હોય એવા અભ્યાસને રસ્વ હોય તો એને એ આનો ઈકાર આદેશ થાય છે, રસ્વ ઈકારનો આદેશ થાય છે, એટલે દિદાન કરી દઈએ છીએ પરમાસન. ત્યાર પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘસ્ય અભ્યાસસ્ય અભ્યાસમાં દીર્ઘ કરી દઈએ છીએ, એટલે રસ્વ દી હતો એનો દીર્ઘ દી કરી દઈએ છીએ, એટલે દિદાન થઈ જાય છે પરમાસન. અને પછી સન મહાલંત્યમ સૂત્રથી સંજ્ઞા, અને છેલ્લે નશ્ચા પદાંતસ્ય જલી સંધિનું સૂત્ર છે. પદના અંતે નહીં હોય એવા નકાર અને મકારનો અનુસ્વાર થઈ જાય છે એવું નશ્ચા પદાંતસ્ય જલી કહે છે. જલ પરમાં હોય ત્યારે, જલ એટલે 24 વર્ણ, જ આઠમા સૂત્રથી માંડીને 14મા સૂત્ર સુધી. તો આટલી વાત જે થાય છે એ અંગ બનાવવા માટે છે. અને હવે પ્રત્યયો લોટ લકારના આત્મને પદના પ્રત્યયો છે, કોમન પ્રત્યયો, મૂળ પ્રત્યયો જે છે આત્મને પદના, એ ત, આતામ, જ, થાસ, આથામ, ધ્વમ, ઈઠ, વહી, મહ્યં, આ નવ પ્રત્યયો છે. તંગાનામ આત્મને પદમ એવું સૂત્ર આવે છે, તંગાનામ આત્મને પદમ, ત્યાં કુલ 11 છે પણ બે કૃદંત છે. તો આ પ્રત્યય કોમન ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયોને પછી લોટ લકારના પ્રત્યયો બનાવીએ ત્યારે તનો મૂળ પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન તનો ઈત આત્માને પદાનામ ટેરે એ લંગ લટ લકારમાં આપણે પ્રત્યય બનાવ્યો હતો, અને પછી એને તે કર્યા પછી એ જ પ્રત્યયને આમેતઃ આમેતઃ સૂત્ર લગાવીએ તો જે હેતુ કર્યો છે તો એ એનો તમા રહેલો એ એટલે કે તે, એ તેનો આમેતઃ સૂત્રથી આમ કરી દઈએ છીએ. કોનો? એનો, એટલે બની જાય છે તામ, બની જાય છે તનો તામ બની જાય છે. પહેલા તે બને છે, પિતાત્માને પદાનામ ટેરેથી તે બને છે, અને પછી એ તેમાં રહેલો તમા રહેલો એ છે એનો આમ કરી દઈએ છીએ એટલે તામ થઈ જાય છે આમેતઃ સૂત્રથી. પછી આતામ છે દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન. આતામમાં પહેલા ઈતે કરીશું, પિત આત્માને પદાનામ તેરે, પછી આ છે એટલે આતો ગીત કરીશું, આતો ગીત કર્યા પછી ટીત આત્માને પદાનામ તેરે કરીશું, લોપો વ્યરવલીથી એનો લોપ થશે, અને પછી આમેતઃ સૂત્રથી ઈતામ કરીશું. પ્રક્રિયામાં વધારે ખ્યાલ આવશે, ખાસ કરીને નવા મિત્રોને, જૂના મિત્રો જાણે છે. બહુવચન જ છે, જેના માટે બે સૂત્રો હોય છે, એમાં જોનતા સૂત્ર અને જેરજુસ સૂત્ર, આવા બે સૂત્રો કામ કરે છે. અહીંયા જનો જોનત થશે એટલે કે અંત થશે, અને અંત થયા પછી ટીત આત્માને પદાનામ તેરેથી અંતે થશે, અને અંતેનો આમેતઃ સૂત્રથી અંતામ કરી દઈશું. તો તામ, ઈતામ, અંતામ, મધ્યમ પુરુષ એક વચનમાં આવીએ તો થાસ પ્રત્યય છે. થાસનો પહેલા થાસસે સૂત્રથી સે કરીશું, અને પછી સવાભ્યામ વામવ સૂત્ર કામ કરે છે, અને એ સેનો પછી સમા રહેલો એનો છે એનો સ્વ કરી દઈએ છીએ એટલે સ્વ થઈ જશે. થાસનો સે, સે પછી સવાભ્યામ વામવથી સ્વ થઈ જશે. આથામમાં આ છે એટલે આતો ગીત, લોપો વેરવલી, અને ટીત આત્માને પદાનામ તેરે, ત્યાર પછી આમેતઃ કરીશું એટલે ઈથામ થઈ જશે. ધ્વમમાં ધ્વમ જ રહે છે પણ પહેલા પ્રક્રિયા કરીશું, ટીત આત્માને પદાનામ તેરે કરીશું, અને પછી સવાભ્યામ વામવ કરીશું એટલે ધ્વમ થઈ જશે. ધ્વમનું ધ્વે થશે, ધ્વે થયા પછી પાછું ધ્વમ થઈ જશે. તો સ્વ, ઈથામ, ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ તો ઈટ પ્રત્યય છે મૂળ, એનો ટીત આત્માને પદાનામ ટેરેથી એ કરીશું. આડુતમસ્ય પિચ્ચ, ત્રણ સૂત્ર અરે ત્રણ પ્રત્યયોને લાગશે, આઠનો આગમ થશે,
સાથે પિત થઈ જશે, પનિત સંજ્ઞા થાય એને પિત પણ યાતિ દેશ છે. અને એ તો અહીંથી ફરી પાછા આટશ્ચથી પરરૂપ એકરૂપ કરી દઈશું અને અહીં થઈ જશે બે માત્રા. વહી મહિયંગમાં વહી નુટિત આત્મને પદાનામ ટેરેથી વહે કરીશું, અડુતમસ્ય પિત્યથી આઠનો આગમ કરીશું અને પછી એ તો અહીંથી આ વહી કરીશું. મહિયંગમાં પિત આત્માને પદાનામ ટેરેથી મહે કરીશું અને પછી આડુતમસ્ય પિત્યથી આઠનો આગમ અને એ તો અહીંથી કરીશું આ મહે. તો આ રીતે નવ પ્રત્યયો બનશે, તામ ઇતામ અંતામ, શ્વ ઇથામ ધ્વમ, ઐ આ વહઈ અને આ મહઈ, આ રીતે નવ પ્રત્યયો થશે. પ્રક્રિયા તરફ આવીએ. લોટ લકાર આત્મને પદ, ધાતુ છે આપણો દાન ધાતુ છે. દાન ધાતુ મૂળ અવસ્થામાં અનુનાસિક છે અને સ્વરિત છે, આવો ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે. ભટી ઉપદેશી જ અનુનાસિક, ઇથી અમને લોપ થશે એટલે દાન રહેશે. પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. પછી કર્તરી સપ લાગશે. પછી હલંત્યમ સૂત્રથી હલંત્યમ સૂત્ર થી પની અને નની સંજ્ઞા થશે. પછી લસકવ તદ્ધિતે સૂત્ર થી સની સંજ્ઞા થશે. પછી સંન્યંગોહ સૂત્ર થી દ્વિત્વ થતા દાન દાન પરમસ રહેશે. પછી અતો ગુણે સૂત્ર થી પરરૂપ એક થતા અસમા ભળી જશે એટલે સ આખો થઈ જશે. પછી હલાદિહી શેષ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં દાન માંથી નનો લોપ થતા દા દાન સ થશે. પછી રસ્વ સૂત્ર થી દા માનો આનો લોપ થઈ જશે એટલે દ દાન સ થશે. પછી સંન્યત સૂત્ર થી રસ્વ ઈકાર નો આદેશ થતા દિદાન સ થશે. પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્ર થી રસ્વ એની જગ્યાએ દીર્ઘ ઈ થશે એટલે દિદાન સ. નશ્ચ અપદાંતસ્ય જલી સૂત્ર થી નનો અનુસ્વાર થતા દિદાન સ થશે. પછી કોમન પ્રત્યય છે તો તીતાત્માનામ તેરે સૂત્ર થી તે થશે અને આમિત સૂત્ર થી આમ થશે. એટલે હવે જોડી દેવાનું ને. હા, સહ દિદાન સતામ.
दी दान सताम तेने अनुकूल ते अनुकूल थावो आज्ञार छे सह दिदान सताम ते अनुकूल थावो बराबर छे आगळ वधीए द्विवचन तरफ आवीए धातु छे दान अनुनासिक स्वरित निकेता અમની ઉપદેશે અજણુનાસિકીથી જ સંજ્ઞા થઈ જશે એટલે દાન થશે માન બદ દાન શાણભ્યો દીર્ઘસ્ચાભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે કર્તરી શફ વિકરણ પ્રત્યય લાગશે પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે શનિ લસકવ તદ્દીથી જ સંજ્ઞા થઈ જશે એટલે સ અને અ રહેશે સનાદિ પ્રત્યય હોવાથી સંન્યંગોહો સૂત્રથી ધાતુને દ્વિત્વ કરતા દાનદાન થઈ જશે અતો ગુણે સૂત્રથી અ અને સ પરરૂપ એકાદેશ થઈ જશે હલાદિહિ શેષ સૂત્રથી નનો લોપ થતા દાદાન થઈ જશે અને સ રસ્વ સૂત્રથી આકારનો લોપ થતા દદાન થઈ જશે સનેતઃ સૂત્રથી અકારનો ઈકાર થતા દિદાન થઈ જશે પરમાસ માન બદ દાન શાણભ્યો દીર્ઘસ્ચાભ્યાસ સૂત્રથી રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થતા દિદાન અને સ નશ્ચા પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થતા દિદાન સ અંગ બની ગયું પ્રત્યય છે આતામ આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયતામ થશે લોપુર વ્યુરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ થઈ જશે ટીત આત્મને પદનામ ટેરેથી ઈતે થશે અને આમેતઃ સૂત્રથી ઇતામ હવે અ અને ઈ હોવાના કારણે અતો ગુણે આદ ગુણ સૂત્રથી ઈના સ્થાને એ થતા એતામ થઈ જશે અને બની જશે દિદાન સેતામ દિદાન સે તો દિદાન સે તામ તમે બે અનુકૂળ થાઓ બરાબર છે તો રૂપ બની ગયું તો દિદાન સે તામ ક્લિયર એક વચન દિદાન સતામ દ્વિવચન દિદાન સે તામ આવીએ બહુવચન તરફ આવીએ ધાતુ છે દા ન અનુનાસિક અને સ્વરિત જગદીશભાઈ જી સર ઉપદેશ અજનુનાસિક થી અમની સંજ્ઞા એટલે દાન થશે માનવદ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે કર્તરી શબ્દ અને નાની હલન સૂત્રથી સંજ્ઞા શનિ લશકવત ઈત સૂત્રથી સંજ્ઞા તેસે સ ને અ સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન થઈ જશે અતો ગુણેથી એકાદેશ થશે એટલે સમા અ ભળી જશે સ આખો થઈ જશે હલાદી સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થશે તો દાદાન થઈ જશે પછી હસ્વ અશ્વ સૂત્રથી અકારનો આદેશ થશે એટલે દાદાનમાંથી દદાન થશે પરમાશ સંન્યત સૂત્રથી અશ્વ
અની જગ્યા પર ઈકારનો આદેશ થતા દિદાન થશે પરમાશય માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ સૂત્રથી હસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે દિદાન પરમાશય નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાના સ્થાને અનુસ્વારનો આદેશ થશે એટલે દિદાંશ થશે આપણો પ્રત્યય છે જ જોંત સૂત્રથી અંત થશે તિત આત્મનેપદાનામ તેરેથી અંતે અંતે થશે આમેતા આમેતર સૂત્રથી અંતામ અંતામ અમા છે અને અહીંયા પણ અ છે અહીંયા તે છે અને આમ થઈ જાય એટલે અંતામ થઈ જાય છે અહીંયા સ અ છે અને અહીંયા પણ અ છે એટલે અતો ગુણે પરરૂપ્ય ગ્રુપ થતા દિદાન સતામ પેલા થશે દી અને પછી અનુસ્વાર નો પાછો ન અડધો થશે પેલા જો પેલા તો નશ્ય પદાંતસ્ય જલી અને પછી અનુસ્વારસ્ય યહી પર સવર્ણ અનુસ્વારસ્ય યહી પર સવર્ણ એટલે બની જશે દિદાન સંતામ તે દિદાન સંતામ તે બધા અનુકૂળ થાવો બરાબર છે તો દિદાન સતામ દિદાન સેતામ અને દિદાન દિદાન સંતામ આ બહુવચન રૂપ બની ગયું આવીએ મધ્યમ પુરુષ એકવચન તો ધાતુ છે આપણો દા ન અનુનાસિક અને સ્વરિત ચિકિસા હા સર ઉપદેશી અજનુનાસિક ઇતિ સંગે દેશે એટલે દાન માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્છ અભ્યાસ સસ્ય સૂત્ર દિશન પ્રત્યે લખ કર્તરે શબ્દ વિક્રમ મધ્યે લાગશે પ અને નાની હલંત્યમ સૂત્ર દિત સંજ્ઞા થઈ જશે અને શનિ લસક વેદ દિત સંજ્ઞા થઈ જશે એટલે સ અને સન્ય ગો સૂત્ર થી દિત્વ થશે એટલે દાન દાન સ અને અ પરરૂપ એકાદશ આદશ અતો ગુણે થી એકરૂપ થશે એટલે સ બસ અને નની પૂર્વ અભ્યાસ માં રહેલા નની હલાદી સે સૂત્ર થી સંગાય થઈ જશે પછી દાદાન થશે સર એ રસ્વ સૂત્ર થી રસ્વ સૂત્ર થી દાદાન દાદાન થશે હા સંન્યતઃ સંન્યતઃ સૂત્ર થી દિદાન થશે અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્છ અભ્યાસ સૂત્ર થી દિદાન થશે પરમશ નસ્ય પદાન તસ્ય જલી સૂત્ર થી અનુસ્વાર નો અનુસ્વાર થઈ જશે એટલે દિદાન અંગ બની ગયું આપણો અંગ બની ગયો હવે તે છે ધાસ એમાં સર થાસસ્ય થી સે કરી છે થાસસ્ય થી થશે હા અને પછી સવા ભ્યામ સવા ભ્યામ વામો સૂત્ર સ્વ કરીશું સ્વ થઈ છે સ્વ સ્વ હવે સ્વને સીધા જોડી દઈશું તો બની જશે દી દાન સ સ્વ આવું થશે દી દાન સસ્વ દી દાન સસ્વ ત્વમ દી દાન સસ્વ તું અનુકૂળ થા તું અનુકૂળ થા બરાબર છે તો ચાર થયા દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ અને દિદાન સસ્વ મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ ધાતુ છે દાન અનુનાસિક અને સ્વરિત નરેશ કુમાર
થશે ઉપદેશી અજનુનાસિક થી અમનીત સંજ્ઞા દાન માન બદ્ધ દાન સાનભ્યો દીર્ધચ અભ્યાસહ થી સન પ્રત્યેલા કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે ન અને પની હલંત્યમ થી સંજ્ઞા શનિ લશક તદ્વેત થી સંજ્ઞા સંન્યંગો સૂત્ર થી ધીત્વ દાન દાન સ ફલાદિ શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ અતો ગુણેથી પરરૂપે કૃપ થતા અ એ સમાભર છે અશ્વ સૂત્રથી પૂર્વ આકારને સ્થાને અકાર થશે સંન્યતથી હસ્વ અકાર નો ઈકાર થતા દિદાન થશે પછી માન બદ્ધ દાન સાન્યભ્યો દીર્ઘ ચભ્યાસ સૂત્ર થી દીર્ઘ ઈકાર થશે દિદાન છ પછી નસ્ય પદાંત જલીથી નકાર ને સ્થાને અનુસ્વાર થશે દિદાન સ થશે લોપો યળવલી થી યનો લોપ બરાબર ઇથામ પછી ટીત આત્મને પદા નામ તીરે થી ઇથે આમે તહ થી ઇથામ ફરી ઇથામ પછી આદ ગુણ હતી એથામ પછી જોડી દેવાનું દિદાન સે થામ બની જશે દિદાન સે થામ તમે બે અનુકૂળ થાઓ બરાબર છે દિદાન સે થામ રૂપ બની ઓકે પાંચ થયા દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ દિદાન સસ્વ દિદાન સેથામ ઓકે બહુવચન તરફ આવીએ ધાતુ છે દાન અનુનાસિક સ્વરિત કર્માભય ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી યમનો લોપ થતા દાન માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ્ય અભ્યાસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને કર્તરી શબ હલંત્યમ એ સૂત્રથી ન અને પનો લોપ અને લસક્વ તદ્દી તે સૂત્રથી સનો લોપ થતા સ અને અ સંન્યંગો એ સૂત્રથી દ્વિત્વ થતા દાન દાન હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થતા દાદાન અતો ગુણે હે એ સૂત્રથી સ અને અ પરરૂપ થતા સ હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ થતા દદાન પરમાં સ સંન્યત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઇકારનો આદેશ થતા દિદાન સ માનબદ્ધ દાનવ્યો માનબદ્ધ શાન દાનવ્યો દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય એ સૂત્રથી દીર્ઘ ઈકાર થતા આદિદાંશ નશ્ચ પદાંતસ્ય જલી એ સૂત્રથી નકારનો અનુસ્વર થતા દિદાંશ મૂળ પ્રત્યય સિદ્ધ્વમ ટીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી દ્વે ને સ્વાભ્યામ વામો એ સૂત્રથી ફરિદ્વમ સીધું જોડવાનું જ થશે દિદાન સદ્વમ યુયમ દિદાન સદ્વમ તમે બધા અનુકૂળ થાઓ બરાબર છે યુયમ દિદાન સદ્વમ
तो छ बनी गया दिदान सताम दिदान सेताम दिदान संताम दिदान सस्व दिदान सेथाम दिदान सद्वम ओके अब ये उत्तम पुरुष एक वचन धातु छे दान अनुनासिक स्वरित पायल उपदेश अजनुनासिक इति अमनीत संज्ञा लेदान पश्चिमान बद्ध दान शांडियो दीर्घस्य अभ्यासस्य सूत्रति सन प्रत्यय कर्तरी शक्ति शपिकरण प्रत्यय शपमा पनी हलंत्यम सूत्रति संज्ञा शनि लशकवत अधिदेति संज्ञा अनि ननि हलंत्यम सूत्रति संज्ञा सन्म पछि संयंगो सूत्रति धातु मा द्वित्व એટલે दान दान અતોગુણી સૂત્રથી અપરરૂપ એકાદેશ થશે એટલે સ પછી હલાદિહી શેષ સૂત્રથી નનો લોપ અભ્યાસમાંના એટલે દાદાન અને પરમાસ રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા દદાન અને સ પરમા પછી સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકાર આદેશ એટલે દિદાન અને પરમાસ महान बद्ध दान शान भ्यो दीर्घस्य अभ्यासस्य सूत्रथी अभ्यासमा दीर्घ इकारनो आदेश एटले दिदान अने स परम नश्य पदान्तस्य जली सूत्रथी ननो अनुस्वार एटले दिदान स पछी उत्तम पुरुष एकवचनमा इट प्रत्यय छे इटमा आळुत्तमस्य पिच्च सूत्रथी आठनो आगम अने टीत आत्मनि पदानाम टेरी सूत्रथी इट आखानु एत्व थता ए એટલે આ એ પછી એતહ અહી સૂત્રથી જે એ છે તેના સ્થાને અહી આદેશ થશે એટલે આ અહી પછી આટશ્ચ સૂત્રથી આ અને અહી એ એકરૂપ થતા અહી પ્રત્યય બનશે પછી વૃદ્ધિ રેચી સૂત્રથી અહીંયા અદંત અંગ છે અને પરમાં અહી છે એટલે અ અને અહી જોડ સંધિ કરતા પરરૂપ એકાદેશ થતા અહી થશે એટલે દિદાન સહી અહમ દિદાન સહી હું અનુકૂળ થાવ અહમ દિદાન સહી બે માત્રા છે સાત રૂપ બની ગયા દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ દિદાન સસ્વ દિદાન સેથામ દિદાન સદ્વમ દિદાન સઈ ઓકે દ્વિવચન લઈ લઈએ ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે દાન અનુનાસી સ્વરી વિના દીર્ઘ ચ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ સબ વિકરણ પ્રત્યય લાગશે સપમાં પની હરંત્યમ સૂત્ર થી ઇત્સંજ્ઞા થશે શની લસકવત તદ્વિતે થી ઇત્સંજ્ઞા થશે અને નની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે સન પ્રત્યે પરમ હોવાને કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા દાન દાન હલાદિહી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થતા દાદાન સમા પણ અ રહેલો છે અને પાછળ વિકરણ પ્રત્યયનો અ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા સ દાદાન અને સ રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ થતા દદાન અને પરમાસ સંન્યત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં અના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થતા દિદાન અને પરમાસ માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્યથી
પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થતા દીદાન અને પરમાસ નસ્ત અપદાંતસ્ય જલીથી નનો અનુસ્વાર થતા દીદાંસ ઉત્તમ પુરુષ દ્વિવચનો પ્રત્યે છે વહી તીત આત્મને પદાનામ ટેરેથી ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થતા વહે એતઃ અઈથી એના સ્થાને અઈનો આદેશ થતા વહઈ આડુતમસ્ય પિચ્છથી આઠનો આગમ થતા આ વહઈ આ બાજુ સમ પણ રહેલો છે અને પાછળ આ હોવાને કારણે અક અતો દીર્ઘો યઈ ના સર અકહ સવર્ણે દીર્ઘ સંધિ લાગુ પડશે તે દીદાંસા વહઈ દીદાંસા વહઈ આવામ દીદાંસા વહઈ અમે બે અનુકૂળ થઈએ છીએ અરે બરાબર છીએ ને આજ્ઞાક છે હવે છેલ્લે બહુવચન નું ઉત્તમ પુરુષ બહુવચન બની ગયા આઠ દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ દિદાન સસ્વ દિદાન સેથામ દિદાન સધ્વમ દિદાન સઈ દિદાન સાવહે ધાતુ છે આપણો દાન અનુનાસિક સ્વરિત કોવિન અંગ સુધી બધું જ ઉપદેશ જનની સંજ્ઞાથી તસે દાન માનબદ્ધ દાનસ્ય વિહો દીર્ઘસ્ય વ્યાસસ્ય સૂત્રથી સન કર્તરી સપિકરણથી પ્રત્યે ફલમતન સૂત્રથી પ અને નનો ઈ સંજ્ઞા થશે અને સનો લસકવતસ્ય સૂત્રથી લસકવતદ્ધિતે હા લસકવતદ્ધિથી ઈ સંજ્ઞા થશે સંજ્ઞો સૂત્રથી દિત્વ થતા દાન સંજ્ઞોથી દાન દાન પૂર્વમાં રહેલા નવનો ઈત સંજ્ઞા ઈત ફલમતન સૂત્રથી ઈત થતા હલાદી શેષથી હા હલાદી શેષથી ઈત થતા નવનો દાદાન હા અને અહીંયા અતો ગુણેથી પરરૂપ એક રૂપક્ષ થઈ ગયો અસમા આવતો રહ્યો દા દાન હવે રસ્વ રસ્વ સૂત્રથી દદાન આકારનો અકાર થતા દદાન હવે સન્યતઃ સન્યતઃ સૂત્રથી ઇતનો આગમ થતા દિદાન ઇનો આદેશ હા દિદાન પરમાસ પરમાસ અને માનબંધ દાન દાનસ્ય વ્યોહો દીર્ઘાસ્ય સસ્ય સૂત્રથી દિદાન સર રસ્વનો દીર્ઘ ઈકાર થતા દિદાન માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય દીર્ઘ ચ અભ્યાસસ્ય અને હવે નશ્ચ પદાંતસ્ય જલી દીનો અનુસાર થતા દિદાન સ અંગ બની ગયું અને પ્રત્યય છે મહી અંગ મ હી ફલન હવે પિત આત્મને પદાનામ મહે મહે થઈ જશે અને આડુતમસ્ય પિચ્ચ થી આઠ આગમ થશે અને પિત થઈ જશે અને એ તો અહી થી મહઈ થઈ જશે મહઈ અને આ મહઈ અને આ મહઈ માં અહીંયા આ છે અને અહીંયા અ છે એટલે અકહ સવર્ણે દીર્ઘ થી દીર્ઘ થઈ જશે આ સમ આવતો રહેશે એટલે દિદાન સાવહે મહે સર સા મહઈ મહઈ ડબલ માત્ર બે માત્ર તો દિદાન સા મહઈ આ રૂપ બની ગયું નવે નવ રૂપ આપણે સિદ્ધ કરી લીધા આ નવ પદ બની ગયા આપણું કામ પદ સુધી જવાનું છે સુપ્તિયંતમ પદમ
તો નવે નવ પદ આપણે સિદ્ધ કરી લીધા, આત્મસાક્ષાત્કાર થઈ ગયો, પરમાત્માને મેળવી લીધા, આટલું જ્ઞાન અને વિજ્ઞાન આપણી પાસે આવી ગયું છે. તો એકવાર યાદ કરી લઈએ, પ્રથમ પુરુષ એકવચન, સહ દિદાંસતામ દ્વિવચન, તૌ દિદાંસેતામ બહુવચન, તે દિદાંસંતામ. મધ્યમ પુરુષ એકવચન, તમ દિદાંસસ્વ દ્વિવચન, યુવામ દિદાંસેથામ બહુવચન, યુયમ દિદાંસધ્વમ. ઉત્તમ પુરુષ એકવચન, અહમ દિદાંસૈ દ્વિવચન, આવામ દિદાંસાવહૈ બહુવચન, વયમ દિદાંસામહૈ. તો આવી રીતે થશે, દિદાંસતામ દિદાંસેતામ દિદાંસંતામ, દિદાંસસ્વ દિદાંસેથામ દિદાંસધ્વમ, દિદાંસૈ દિદાંસાવહૈ દિદાંસામહૈ. ઓકે, તો યાદ કરી લઈએ એકવાર. પતિ સહ દિદાન સતામ તૌ દિદાન સેતામ તે દિદાન સંતામ ત્વમ દિદાન સસ્વ યુવામ દિદાન સેથામ યુયમ દિદાન સધ્વમ અહમ દિદાન સૈ આવામ દિદાન સાવહૈ વયમ દિદાન સામહૈ. રવિન્દ્ર, રવિન્દ્ર ને તો માઇક દેખાતું નથી, છોડીએ. ગોવિંદ. હા સાહેબ, દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ દિદાન સસ્વ દિદાન સેથામ દિદાન સધમ દિદાન સે દિદાન સાવહે દિદાન સામહે. બરાબર છે. પુરા ભાઈ આવશે. ઉત્તમ પુરુષ એકવચન, દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ. મધ્યમ પુરુષ, દિદાન સત્વ દિદાન સેથામ દિદાન સધ્વમ. અન્ય પુરુષ, દિદાન સૈ દિદાન સાવહે દિદાન સામહે. બરાબર છે. ઉત્તમ પુરુષ પહેલા પ્રથમ, પછી મધ્યમ અને ઉત્તમ. ઓકે, બરાબર છે. નિકેતા. હા સર, બધું કોણ કર્યો? ચલો, 20 વર્ષ લખાયું છે ઉત્તમ અને અન્ય પુરાવ એટલે આયમાં મારે બહુ ગુમ. બરાબર છે, વાર લાગશે થોડી પણ આવી જશે. એલો બોલવાની ટેવ પડી જાય, નીવામાં સીતાતી કહોંતી આવું સીતાંતી જલા બોલું. હા, હવે જગત નો પેલા ઉદ્ધાર કરવાનો, પછી શ્રોતાનો અને પછી પોતાનો કરવાનો. આ આપણી સાચી પદ્ધતિ છે. બરાબર છે. નિકેતા. દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ દિદાન સસ્વ દિદાન સેથામ દિદાન સધ્વમ દિદાન સૈ દિદાન સાવહૈ દિદાન સામહૈ. બરાબર છે. જગદીશ. જી સર, દિદાન સતામ દિદાન સેતામ દિદાન સંતામ દિદાન સસ્વ દિદાન સેથામ દિદાન સધ્વમ દિદાન સૈ દિદાન સાવહૈ દિદાન સામહૈ. બરાબર છે. જીગીસા. જીગીસા. સર, અવાજ નહી આવતો? ના, હવે આવ્યો. સહ દિદાન સતામ તૌ દિદાન સેતામ તે દિદાન સંતામ ત્વમ દિદાન સસ્વ યુવામ દિદાન સેથામ યુયમ દિદાન સધ્વમ અહમ દિદાન સે આવામ દિદાન સાવહૈ વયમ દિદાન સામહૈ. બરાબર છે. જી સર. નરેશ કુમાર.
હા સાહેબ નિદાન સંતામ નિદાન સેતામ નિદાન સંતામ નિદાન સસ્વ નિદાન સેથામ નિદાન સદ્વમ નિદાન સઈ નિદાન સાવહઈ નિદાન સામહઈ બરાબર છે કર્માભાઈ નિદાન સતામ નિદાન શેતામ નિદાન સંતામ નિદાન સસ્વ નિદાન શેથામ નિદાન સદ્વમ નિદાન સઈ નિદાન નિદાન સાવહઈ નિદાન સામહઈ હા સર નિદાન સતામ નિદાન સેતામ નિદાન સંતામ નિદાન સસ્વ નિદાન સેથામ નિદાન સદ્વમ નિદાન સઈ નિદાન સાવહઈ નિદાન સામહઈ બરાબર છે પીના હા સર નિદાન સતામ નિદાન સેતામ નિદાન સંતામ નિદાન સસ્વ નિદાન સેથામ નિદાન સદ્વમ નિદાન સઈ નિદાન સાવહઈ નિદાન સામહઈ બરાબર છે પ્રભુદાસ હા સર નિદાન સતામ નિદાન સેતામ નિદાન સંતામ નિદાન સસ્વ નિદાન સેથામ નિદાન સદ્વમ નિદાન સઈ નિદાન સાવહે નિદાન સામહે બરાબર છે તો અહીંયા કોઈ બાકી નહીં રહ્યું ને પૂર્ણ કરીએ છીએ લોટ લકાર ત્રીજો લકાર આત્માને પદના પ્રત્યયો અને રૂપ સિદ્ધિ દાન ધાતુની છેલ્લો લકાર છે દાન માટે પછી દાનનો વિદાય થઈ જશે પછી સાન રહેશે તો વિધિલિંગ લકાર વિદ્યાર્થી જેને કહીએ છીએ અને આમ થવું જોઈએ અનુકૂળ થવું જોઈએ આવો અર્થ થશે આત્માને પદમાં અદંત અનદંત અને અભ્યસ્ત ત્રણેય અંગના પ્રત્યયો એક સરખા છે પાયલ હા સર પ્રત્યયો સમજાવશો હા વિધિલિંગ પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ પ્રત્યય ત છે તેમાં વિધિલિંગ લકારમાં પ્રક્રિયા કરતા લિયંગ સિયુટથી સિયનો આગમ થશે અને લિયંગ સ્વલોપો પછી સુટ તિથો સૂત્રથી સનો આગમ થશે પછી લિયંગ સ્વલોપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈ ત પ્રત્યય રહેશે પછી પ્રથમ પુરુષો દ્વિવચનમાં આતામ પ્રત્યય છે તેમાં લિયંગ સિયુટથી સિયનો આગમ સુટ તિથોથી સનો આગમ પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈયાતામ પ્રત્યય રહેશે નહીં સર યનો લોપ નહીં થાય યનો લોપ નહીં થાય લોપો વેરવલી સૂત્ર કારણ કે આતામમાં આ છે ને એટલે પરમાં વલ પ્રત્યહારમાંનું વર્ણ નથી અચ છે માટે ઈયાતામ પ્રત્યય બનશે પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે તેમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે અને લિયંગ સિયુટથી સિયનો આગમ પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો પણ લોપ એટલે ઈરન પ્રત્યય રહેશે પછી થાસ પ્રત્યય છે મધ્યમ પુરુષ એકવચનમાં તેમાં લિયંગ સિયુટથી સિયનો આગમ અને પરમા થ હોવાથી સુટ તિથોથી સનો પણ આગમ થશે અને થાસમાં જે સ અંતે સ છે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે અને લોપો વ્યરવલી સૂત્રથી જે ય છે તેનો પણ લોપ થઈ જશે પરમા વલ પ્રત્યહારમાંનો વર્ણ હોવાથી એટલે ઇતાહ પ્રત્યય બનશે પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે તેમાં લિયંગ સિયુટથી સિયનો આગમ થશે પરમા થ હોવાથી સુટ તિથોથી સનો આગમ એટલે સુટનો આગમ પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે
અને ઈયા થામ પ્રત્યે બનશે મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યે છે તેમાં લિયંગ સિયુટથી સિયનો આગમ થશે અને લિયંગ સલોપો અનંતેસ્યથી સનો લોપ થઈ જશે અનંતે નહીં હોય તેવા અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થઈ જશે અને દ્વમમાં કોઈ પરિવર્તન નથી એટલે ઈ દ્વમ પછી ઉત્તમ પુરુષ એકવચનમાં ઈટ પ્રત્યે છે તેમાં લિયંગ સિયુટથી સિયનો આગમ અને ઈટના સ્થાને ઈટો અત સૂત્રથી અતનો આદેશ થશે એટલે અતમાં તપરકરણ છે એટલે તપરસ્ય તત્કાલસ્ય સૂત્રથી માત્ર ઈટના સ્થાને અનો અ રહેશે અને લિયંગ સલોપો અનંતેસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે એટલે ઈય પ્રત્યય બનશે પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે તેમાં લિયંગ સિયુટથી સિયનો આગમ લિયંગ સલોપો અનંતેસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થઈ જશે વલ પ્રત્યહારવાનો વર્ણ પરમાં હોવાથી વહીમાં કોઈ પરિવર્તન નથી એટલે ઈ વહી પ્રત્યય બનશે પછી ઉત્તમ પુરુષ બહુવચનમાં મહિયંગ પ્રત્યય છે તેમાં લિયંગ સલોપો અનંતેસ્યથી સિયનો આગમ ના લિયંગ સિયુટથી સિયનો આગમ પછી લિયંગ સલોપો અનંતેસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ અને મહિયંગમાં જે અંગ છે તેની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી રહેશે ઈ મહી પ્રત્યય બનશે એટલે બધા બોલી જવું સર પ્રત્યયમાં પ્રથમ પુરુષ એકવચન ઈત દ્વિવચન ઈયાતામ અને બહુવચન ઈરન મધ્યમ પુરુષ એકવચન ઈથાહા દ્વિવચન ઈયાથામ અને બહુવચન ઈદ્વમ ઉત્તમ પુરુષ એકવચન ઈય દ્વિવચન ઈ વહી અને બહુવચન ઈ મહી બરાબર છે તો હવે એક પદ્ધતિ ટેકનિક તમને સોંપી દઉં છું પાયલને સૌ શરૂઆત કરી છે બાકીના જૂના મિત્રો છે નવાને બાદ કરતા હવે જ્યારે પ્રત્યયોની એટલે કે લકાર જેવો બદલાશે અને લકાર બદલાતાની સાથે પ્રત્યયોને યાદ કરવાના થશે એટલે હવે જૂના મિત્રો છે એ ધ્યાન રાખજો હવે તમારો વારો છે મેં ઘણા બનાવ્યા હવે તમારે બનાવવાના રહેશે અને સિદ્ધ કરીશું સાથે મળીને એક એક તો આ રીતે કરીશું તો વિધિલિંગ લકાર આત્મને પદના પાયલે પ્રત્યય બનાવી દીધા ઔપદેશિક અવસ્થામાંથી પ્રત્યય બનાવ્યા અને હવે માત્ર પ્રક્રિયા એક પ્રક્રિયા એકાદ કરી લેશું સમય આપણી પાસે થોડો છે તો ધાતુ છે આપણી પાસે દાન ધાતુ છે અનુનાસિક અને સ્વરિત છે ભતી અંગ સુધીની પ્રક્રિયા સરખી છે ઉપદેશ્ય અનુનાસિક ઈથી અમને સંજ્ઞા થશે એટલે દાન રહેશે પછી માન બદ્ધ દાન સાનપ્યો દીર્ઘશ્ય અભ્યાસશ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે અને કર્તરી સપનો સપ લાગશે પછી હલંત્યમ સૂત્રથી પની અને નની સંજ્ઞા થશે અને લસકવ તદ્ધિતે સૂત્રથી સની સંજ્ઞા થશે એટલે દાન અરે દાન અને પછી સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાન દાન અને અતો ગુણે સૂત્રથી પરરૂપ એક થતા અસમા ભળી જશે એટલે દાન દાન સ પછી હલાદિહી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં નનો લોપ થતા દા દાન સ થશે પછી હ્રસ્વ સૂત્રથી દા માના અકાર નો લોપ થતા દદાન સ થશે પછી સૂત્રથી
રસોઈકારનો આદેશ થતા દિદાંશ થશે પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ દી થશે એટલે દિદાંશ નસ્ય અપદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થતા દિદાંશ થશે પછી કોમન પ્રત્યય છે તો પછી ત્યાં લિયંગ સ્યુટ લાગશે ને હે હા કોમન પ્રત્યય છે તો અને પછી લિયંગ સ્યુટ ની સ્ય સ હલા ઈ અને ય પછી ત હોવાના કારણે ત સુટ કીધું લાગશે એટલે સ સ અને ત ટ ની ઈ સંજ્ઞા થઈ જશે કોની ટ ની કરી દીધી હા કરી દીધી છે હા પછી લિયંગ સલોપો અનંતસ્ય થી અંતે નહીં હોય સમલોપ થઈ જશે અંતે નહીં હોય તો અસનો લોપ થશે અને પછી લોપો વ્યવર્વલ લી સૂત્ર થી એનો લોપ એટલે બની ગયું ઈ ત પછી ઈ છે અને દિદાંશ એટલે આ આદગુણ સૂત્ર થી એક ત થશે અને પછી જોડી દેવાનું દિદાંશ છે ત દિદાંશ છે ત ત સહ દિદાન છે તો તેને અનુકૂળ થવું જોઈએ બરાબર છે તો આ રીતે અહીંયા લિયંગ સિયુટ સિયુટ નો આગમ થાય છે સિયુટ ને સિયુટ માં ટ જે છે હલંત્ય સૂત્ર થી જ સંજ્ઞા થઈ જશે આદ્યંત ઉટકી તો થી આગળ બેસશે એટલે એટલા માટે છૂટા પાડ્યા છે કે સ ઈ કાઢતા ફાવે યને એટલા માટે સ ઈ એવું કર્યું છે અને શુટ તીથો ત કે થ હોય ત્યારે શુટ તીથોનો પણ આગમ થાય છે અને એમાં પણ ટ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે શુટમાં અને આદ્યંત ટકી તવ થી આગળ બેસે છે ક્યાં બેસે તો કે આગળ બેસે છે નિમિત્ત જે બને છે એની આગળ બેસે છે પરિણામે સ બેસાડ્યો અને પછી લિયંગ સ લોપો અનંત કે અંતે નહીં હોય એવા સનો લોપ કર્યો અને યનો લોપો વ્યરવલીથી લોપ કર્યો એટલે બે સ ગયા યે ગયો ઈ ત રહ્યો આ પ્રત્યય બની ગયો ઈ ત દીર્ઘ ઈ છે ઓકે અને પછી ઈ છે અને અ હોવાને કારણે આદગુણથી ગુણ કરી દઈએ છે એટલે એનો અરે ઈનો એ ગુણ કરી દઈએ છે અને પછી જોડી દઈએ છે એટલે દિદાંશે ત ત આખો છે આ ધ્યાન રાખજો હવે કારણ કે પછી આવે છે પાછો ઓકે સમય થવા આવ્યો છે કોઈને પ્રશ્ન છે જૂના નવે બંને મિત્રોને કોઈને પ્રશ્ન કરો નવા મિત્રો અરે જૂના મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હવે તમારે જ પ્રત્યય બનાવવાના છે એટલે હવે એક વધારે સ્ટેપ લઈ લઈએ છે તમારા તૈયારી માટે મારે સાહેબ એક પૂછવું છે હે પુરાભાઈ હા આપણે કેમ કે પેલો ટાર્ગેટ કયો તો ને ટેલિગ્રામ માં જે મેં જોયો એમાં પ્રકૃતિ પ્રત્યય સંજ્ઞા પદ આ બધું પણ એમાં સાહેબ આ બધા જે સૂત્રો બોલે છે આ માનબદ્ધ પછી અલંત્યમ સંયોગ સૂત્ર અતોગુણી સૂત્ર આ બધા સૂત્રો અંદર ખબર ના પડી મને પહેલા ભાગમાં હવે આપણે તો આ 227મું લેક્ચર પૂરું થાય છે મેં ટેલિગ્રામમાં જે ગઈકાલે મૂક્યા બે મૂક્યા તો પહેલો અને બીજો ભાગ બે ભાગ મૂક્યા છે પહેલો ભાગ મેં જોયો છે હા પહેલા ભાગમાં તો માત્ર કક્કો જ આવશે કક્કાથી પૂર્વ ભૂમિકા પહેલી હશે પૂર્વ ભૂમિકા ખાલી કે આપણે શું કરવાના છીએ પ્રકૃતિ પ્રત્યયનું બધું અંગ વિશે સમજાવ્યું છે બરાબર પદ કરીને પછી પછી આવશે કક્કો આવશે એટલે કે માહેશ્વર સૂત્રો આવશે બરાબર એટલે માહેશ એક એક પછી ક્રમમાં જઈશું આપણે એટલે ત્યાં એક ક્રમમાં આવ્યો છું અને આ તો ઘણા આપણે આગળ આવી ગયા છે ખૂબ આગળ મને સાહેબ એ તો હજી આગલા જે વિડીયો છે એટલે કે પાછલા વિડીયો છે
એ વિધિમાં ક્રમશઃ આવશે એટલે કે પાછળ 1 2 3 થી ઘણું બધું જોવાનું છે એટલે કે 225 જેટલા કલાકોનો ભોગ આપવો પડશે ત્યારે તમે અહીંયા આવશો એટલે કે રનિંગ માં આવશો પણ છતાં તમે રનિંગ માં છો એટલે રનિંગ માં તો આવી જ ગયા છો પણ આટલું પાછળનું ખેંચવું પડશે ત્યારે આપ તમને લાગશે કે ના બરોબર આવી રહ્યું છે કારણ કે શરૂઆતના ઘણા બધા વિડીયો લગભગ 25 જેટલા વિડીયો હશે કે જેમાં કક્કો જ હશે કારણ કે કક્કાને આપણે એક વર્ણના 18 પ્રકારો લઈને અને એનું ઉચ્ચારણ સ્થાન કેટલાક વર્ણના બે બે ઉચ્ચારણ સ્થાન થાય છે એટલે એ બધું ક્લિયર કરી કારણ કે કક્કો જ મૂળમાં પાયામાં બેઠો છે છેક બધા સૂત્રોમાં કેમ તો કે પ્રત્યાહાર છે અને પ્રત્યાહાર 42 જે છે આમ 44 છે એટલે જેટલા વર્ણો એટલા પ્રત્યાહારો બનાવ્યા છે બાકી તો પ્રત્યાહારો તો 588 બને છે પણ આપણે જરૂરિયાત હતી એટલા જ બનાવ્યા છે એ બધું જ તમને 1 2 3 4 5 એમ ક્લિયર કરતા જશો ને હવે બીજું તમને કહી દઉં કે આ વિડીયો મારું નામ લખશો ને દેવસિંહ ભલાભાઈ રાઠવા એવું યુટ્યુબ પર લખશો ને બરાબર એ લખ્યા પછી તમને આવશે વિડીયો હું તમને અહીંયા લાઈવ બતાવી દઉં છું અત્યારે એટલે તમારામાં દેખાશે હું તમને ડેમો કરી રહ્યો છું કે કેવી રીતે તમે જોઈ શકશો બરાબર એ હું તમને બતાવી દઉં છું કેવી રીતે આવશે તમારા મોબાઈલમાં હવે જોજો પહેલા આપણે ખોલીશું વેબસાઈટ ખોલીશું વેબસાઈટ એટલે કે ગૂગલ તમને સ્ક્રીન હું બતાવી રહ્યો છું અને એ સ્ક્રીન પ્રમાણે તમે જોતા રહેશો કે પહેલા શું કરીશું તો કે પહેલા આપણે આપણું અત્યારે તમને દેખાશે જે 2021 એ અત્યારે નહીં હવે દેખા કરું છું ગૂગલ આવ્યું હા ગૂગલ આવ્યું બરાબર છે તો હવે ગૂગલમાં તમારી પાસે જો તમારું મેલ હોય દરેકના મેલ ના ખોલી દેવું ના હોય તો ખોલી દેવું મારા મેનુ અત્યારે તમને દેખાશે હાલ બરાબર છે એમાં મારા મેનુમાં તમને જમણી સાઈડ જીમેલ લખ્યું છે ઇમેજ લખ્યું છે અને પછી 3-3 ટપકા એવા 6 ટપકાનું ગ્રુપ બનાવ્યું છે 6 ટપકાનું ગ્રુપ દેખાય છે દેખાયું કઈ હા સાહેબ દેખાય છે હા એટલે પેલા જી સર્ચ દેખાશે પછી યુટ્યુબ દેખાશે પછી મેપ દેખાશે પછી પ્લે દેખાશે જીમેલ દેખાશે ડ્રાઈવ દેખાશે આવું દેખાય છે ગૂગલ ને નીચે 4 ઓપ્શન આપ્યા છે સર એ નહીં છેક ઉપર ખૂણામાં જતા રહો જમણી સાઈડ ખૂણામાં જતા રહો બરાબર એટલે અમે ઝૂમ કર્યું હતું એટલે મારે નતું બરાબર હવે દેખાય હવે આવ્યું જેમાં જીમેલ દેખાશે ઇમેજ દેખાશે અને 6 ટપકા દેખાશે અને આર દેખાશે દેખાઈ ગયું દેખાયું ને હવે એમાં જે 6 ટપકા છે ને 6 ટપકા બરાબર એના પર ક્લિક કરશો તો YouTube દેખાય છે YouTube મારું કર્સર દેખાય છે હા હા દેખાય હવે YouTube ને ખોલીએ છે કે આ YouTube Google માંથી ખુલશે Google માંથી પણ ખુલશે બરાબર હવે YouTube ખોલીએ એટલે આવું બધું વિડીયો આપડા જે જોવાયેલા હોય એવા દેખાશે હવે આ બાજુ ડાબી સાઈડમાં હોમ દેખાય છે હોમ પહેલું મેનુ એચઓ પછી એક્સપ્લોર શોર્ટ્સ સબસ્ક્રિપ્શન લાઇબ્રેરી હિસ્ટ્રી અને યોર વિડિયો દેખાય છે યોર વિડિયો મારું કર્સર ફરે છે ફરી કર્સર સાહેબ આખું કરજો દેખ લો ડાબી સાઈડ ને હા ડાબી સાઈડ માં પેલા હોમ એમને એમ નીચે ઉતરો એક્સપ્લોર પેલા હોમ દેખાયું HOME દેખાયું એના પછી એમને એમ નીચે ઉતરો તો એક્સપ્લોર આઈ ગયું સ્ટાર સબસ્ક્રિપ્શન લાઇબ્રેરી હિસ્ટ્રી અને યોર વિડિયો દેખાયું હા 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 એના પર ક્લિક કરવાનું બરોબર આ મારું છે એટલે મારા પર દેખાશે હવે તમને દેખાશે મારું વિડિયો અને લાઈવ બરાબર છે હવે તમારે પહેલેથી જોવું છે આમાં માત્ર 30 જ દેખાશે 30 જ દેખાશે બરાબર અને એ છેલ્લા 30 દેખાશે પણ ઓલ જોવું હોય તો આ આર દેખાય છે આર હા જે જે મોટો આર દેખાય છે ને દેખ તો એના પર ક્લિક કરવાનું આ મેં ક્લિક કર્યું
હવે ક્લિક કર્યું એટલે ઉપર આર પછી મારું નામ આવી ગયું બરાબર આવી ગયું મારું નામ આવી ગયું રાઠવા દેવસિંહ ભલાભાઈ આવ્યું ને આવી ગયું બરાબર છે કેટલાક સામાજિક વિડિયો મે મુકેલા છે એ નહી જોવાના પણ પછી હવે હોમ દેખાય છે આર ની નીચે હોમ હા હા પછી હોમ ની બાજુમાં શું દેખાય છે વિડિયો જ દેખાય છે વિડિયો જ દેખાય છે ને તો એ વિડિયો જ પર ક્લિક કરવાનું વિડિયો જ પર આ વિડિયો જ દેખાય છે ને બહુવચન છે બરાબર બરાબર અને વિડિયો જ પર કર્યા પછી હવે બધા ખુલી ગયા આ 227 હજી લાઈવ છે બરાબર એટલું એ લાઈવ દેખાય છે ને લાઈવ કર્યું છે ને હા એ અત્યારે હજી લાઈવ થઈ રહ્યું છે YouTube પર અને આ 227 ઉપરથી પછી નીચે આવશો આમ નીચે આવશો બરાબર આ બધા દેખાય છે હવે હા દેખાય છે નીચે આવીશું તેમ તેમ એટલે આમાં અષ્ટાધ્યાયી સહજ બોધ અને પાણિનીય સહજ બોધ આવા બે સરખા છે પણ અષ્ટાધ્યાયીમાં તમને ક્લિયરિટી વધારે મળશે બરાબર બરાબર આમને આમ નીચે ઉતરશો એટલે બધા વિડિયો તમને વારાફરતી એટલે છેક નીચેથી પહેલાથી તમને જોવા મળશે બરાબર આ ખુલી રહ્યા છે બરાબર છે એટલે એ મારું નામ લખશો યુટ્યુબમાં જઈને અને તમને દેખાશે બધા વિડિયો દેખાશે જે ભાગ જો એના ઉપર પછી તો ખાલી ભાગ જ તમને મળવા જોઈએ એટલે પછી તો તમે ક્લિક કરીને જોઈ શકશો બરાબર ક્લિયર હવે છતાં ના ખબર પડે તો પાછા કહેજો હા હા બધી લખી દેજો પ્રોસેસ ની આખી નોટમાં ઓકે ઓકે એટલે ટ્રાય કરી જોજો ના ખુલે તો પાછા કહેજો ઓકે ઓકે બરાબર છે હા ઓકે તો સમય થઈ ગયો છે મંગલાચરણ થી આપણે પૂર્ણાહુતિ કરીશું સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રી અને કાલે 9 વાગે પાછા મળીએ શુભરાત્રી સર શુભરાત્રી શુભરાત્રી સર શુભરાત્રી